हेलो विद्यार्थियों, रिवीजन समय માં આપણે ચેપ્ટર વાઇઝ રિવિઝન લઈએ છે, પણ દરેક ચેપ્ટર ના રિવિઝન માં સૌથી અગત્યની વસ્તુ કો વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો કે જે પણ ચેપ્ટર નું રિવિઝન હોય, આ ફર્સ્ટ પીરિયોડિક ટેસ્ટ, ફર્સ્ટ ટર્મ ટેસ્ટ જે સ્કૂલ વડે જે રાખવામાં આવ્યો છે, એની સાથે સાથે ગવર્નમેન્ટ ના જે પણ ટેસ્ટ હોય, એ પેપરમાં ક્વેશ્ચન્સ કઈ રીતના હશે એ બહુ અગત્યના છે. સૌથી પહેલી વસ્તુ વિદ્યાર્થીઓ, જો આપણે અત્યારે ચેપ્ટર નંબર 1 નું રિવિઝન કરવા જઈ રહ્યા છે, પુનરાવર્તન કરવા જઈ રહ્યા છે, એટલે આ એક્ઝામમાં ટર્મ 1 માં કઈ રીતના પ્રશ્નો હશે ખાસ કરીને ધ્યાનથી સાંભળજો. એટલે અત્યારે આપણે ઓલમોસ્ટ 1-4 અને 12-13 એટલે ટોટલ 6 ચેપ્ટર ફિઝિક્સના એક્ઝામમાં છે. હવે આ 6 ચેપ્ટરમાં 1 ગુણ 2 ગુણ 3 ગુણ અને 5 ગુણના એનસીઆરટી મુજબ જે ક્વેશ્ચન બેંક છે એ કઈ રીતની લેવાનું છે એ આપણે ચેપ્ટર વાઇઝ જોઈએ. વિદ્યાર્થીઓ, દરેક વિડિયો ચેપ્ટરના પુનરાવર્તનના વિડિયો ધ્યાનથી જોજો, જેથી દરેક ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ પેટર્ન તમે જાણી શકો. સૌથી અગત્યની વસ્તુ છે. હવે ફર્સ્ટ ચેપ્ટરની વાત કરતા હોઈએ એટલે 1-1 ગુણના પ્રશ્નો. હવે 1-1 ગુણના પ્રશ્નોમાં નિયમ અથવા મર્યાદાઓ અથવા લાક્ષણિકતાઓ અથવા ડાયપોલ મુમેન્ટ જેવી કોઈ પણ વ્યાખ્યા હોય અથવા ડાયપોલ મુમેન્ટનો સૂત્ર હોય, આવું કંઈક પણ પૂછાય. આ એક્ઝામ ફર્સ્ટ ચેપ્ટરમાં 3 પ્રશ્ન 1-1 ગુણના ચેપ્ટર નંબર 1 થી છે. એટલે હવે આ પ્રશ્નો કેવા હોઈ શકે, 1-1 ગુણવાળા પ્રશ્નો ધ્યાનથી સમજો. જો આપણે સ્ટાર્ટિંગથી ચાલુ કરીએ તો સૌથી પહેલાં તો ક્વોન્ટમીકરણ, વિદ્યુત ભાર માટેનું યંત્ર. ક્વેશ્ચન બેંક ઓલરેડી આપણી પાસે છે, પણ તો પણ ધ્યાનથી સાંભળો કયા પ્રશ્નો કઈ રીતે પૂછાઈ શકે. હવે એમાં પણ કોઈ પણ પદાર્થને ભૌતિક સંપર્ક કર્યા વગર વિદ્યુત ભારિત કરી શકાય, આ ઘટનાને શું કહેવાય? એટલે આની સંપૂર્ણ વ્યાખ્યા નથી લખી, માત્ર એક શબ્દમાં જવાબ છે. હવે એના પરથી કુલંબીય બળ, એ કુલંબીય બળ માત્ર અને માત્ર અદિશ સ્વરૂપે હોવો જોઈએ. એની સાથે સાથે બીજી વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ, કુલંબીય અચળાંક અને એપ્સિલોન ઝીરો, આના એકમો, પારિમાણિક સૂત્ર અને મૂલ્યો એ મોસ્ટ આઈએમપી. બીજી વસ્તુ યાદ રાખો કે હું ડાયપોલની વાત કરતો તો ડાયપોલના અક્ષ પર હોય કે ડાયપોલના વિષુવરેખા પર હોય, વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, ડાયપોલ મુમેન્ટ, ડાયપોલ મુમેન્ટનું સૂત્ર. જો હું ડાયપોલ મુમેન્ટની વાત કરું તો P is equal to Q into 2A. આ ડાયપોલ મોમેન્ટના સૂત્ર પરથી એનો એકમ, પરિમાણિક સૂત્ર એ યાદ રાખો. બીજું, ડાયપોલ મોમેન્ટની દિશા યાદ રાખજો. પણ ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશાની સરખામણી કરીએ છો, શું ફરક પડે છે એ તમે જોજો. એટલે આ તો 1-1 ગુણની વાત થઈ. હવે જો 2 ગુણની વાત કરો, હવે 2 ગુણના પ્રશ્નો કેવા પૂછાઈ શકે? હવે 2 ગુણના પ્રશ્નો જો હોય એટલે એની સ્ટ્રેન્થ થોડીક વધી જાય. મિનિમમ ઓછામાં ઓછા 4 પોઈન્ટ હોવા જોઈએ. દાખલા તરીકે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા 1 ગુણમાં તો 2 જ લાક્ષણિકતા, જો મર્યાદાઓ પૂછ્યો તો 2 જ મર્યાદાઓ, પણ આ જ વસ્તુ જો 2 ગુણમાં પૂછ્યો તો ઓછામાં ઓછા 4 મુદ્દાઓ હોવા જોઈએ. હવે આ 4 મુદ્દાઓ પ્રમાણિકતા મુજબ જ હોવા જોઈએ, એટલે પ્રોપર સ્ટેટમેન્ટ અને એ પણ ટેક્સ્ચ્યુઅલ સ્ટેટમેન્ટ જ હોવું જોઈએ. હવે 2 ગુણમાં કેવા પ્રશ્નો હોય? કુલંબનો નિયમ, વિદ્યુત ભારોની પ્રેરણની સમજૂતી આકૃતિ સાથે, કુલંબનો નિયમ સદિશ સ્વરૂપ કે અદિશ સ્વરૂપ, સંપાતપણાનો સિદ્ધાંત અથવા ગાઉસનો નિયમ અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ અને અક્ષ પર ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર. આ 2 ગુણમાં આવા જ પ્રશ્નો હોઈ શકે. હવે 2 ગુણમાં આપણે ખાસ કરીને જોવા જઈએ તો જો ગાઉસના ઉપયોગો પણ અગત્યના છે અને ઉપયોગોમાં પણ કહીએ વિદ્યાર્થીઓ, સૌથી અગત્યના ઉપયોગો જોવા જઈએ તો પહેલા 2 તો ખરા છે, આ મોસ્ટ આઈએમપી. કેમ કે ત્રીજો જે ઉપયોગ છે ડાયરેક્ટલી ખબર છે, અંદરની ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 અને સપાટી પર લઈએ ત્યારે એ બિંદુ વિદ્યુત ભાર તરીકે લઈએ એટલે ઇઝ ઇક્વલ ટુ KQ/R², પણ પહેલા 2 ઉપયોગો મોસ્ટ આઈએમપી. એટલે 1 ગુણના 3 પ્રશ્નો, 2 ગુણની વાત કરીએ તો એવા 2 થી 3 પ્રશ્નો અને 3 ગુણની વાત કરીએ તો એમાં કાતો થિયરી કાતો દાખલો, પણ ફર્સ્ટ પ્રાયોરિટી આપણે GSEB બોર્ડની મુજબ જોઈએ તો એ દાખલો હોઈ શકે. હવે એ દાખલો
ફરી યાદ કરીએ, કોઈ પણ ફર્સ્ટ ચેપ્ટરને અનુલક્ષીને કંઈ પણ પૂછાતું હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર અથવા કુલંબીય બળને અનુલક્ષીને હોઈ શકે. વિદ્યાર્થીઓ, એના માટે આપણે ઓલરેડી રિવિઝન્સ પેટર્નમાં પહેલાં પણ કીધું છે, ફરી તમને રિમાઇન્ડ કરીએ કે દાખલાઓ આકૃતિવાળા અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને પરિણામી બળના જેટલા દાખલાઓ છે એ કરી દેજો, એમાંથી એક કે બે દાખલો હશે. એટલે હવે ફરી યાદ કરો, સિંગલ એક એક ગુણના પ્રશ્નો 3 થી 4, બે ગુણના પ્રશ્નોની વાત કરીએ તો 2 કે 3, અથવા 2-3 ગુણની વાત કરીએ તો એમાં દાખલો ઉદાહરણ કે સ્વાધ્યાય 1 અથવા 2. હવે એ પણ ટેન્ટેટિવ નંબર્સ કહીએ છીએ આપણે. 13 થી 16 ગુણની અંદર આપણે ફર્સ્ટ ચેપ્ટર કવર કરાવવાનું છે, પણ પહેલા ચેપ્ટરમાંથી 5 ગુણનો પ્રશ્ન આવે નહીં, કેમ કે એમાં એવા કોઈ પ્રશ્ન જ નથી કે જે 5 ગુણમાં આપણે પૂછી શકીએ. એટલે પ્રશ્નો 1, 2 અને 3 ગુણના જ હશે. હવે 3 ગુણની વાત કરીએ આપણે તો ખાસ કરીને કેવા પ્રશ્નો પૂછાય અને એમાં કેટલું લખવાનું. જો દાખલા તરીકે આપણે 2 ગુણમાં હોય તો પણ મેં તમને ફરી રિમાઇન્ડ કરાવી દઉં, ઓછામાં ઓછા 4 થી 5 પોઈન્ટ. જો 3 ગુણમાં હોય ત્યારે ખાસ કરીને યાદ રાખજો, સ્ટેપ મેથેમેટિકલ સ્ટેપ જેટલા વધારે હોય એ સૌથી સારામાં સારી વસ્તુ. હવે આવા દાખલાઓમાં આપણે ટેક્સ્ટબુકમાં જેટલા પણ દાખલાઓ છે એના રિલેટેડ બધી વસ્તુઓ લઈ લઈએ છીએ. 3 ગુણમાં કેવા દાખલાઓ પૂછાઈ શકાય, સૌથી પહેલા તો ઉદાહરણના જેટલા પણ દાખલાઓ છે આકૃતિવાળા વિદ્યાર્થીઓ એ ધ્યાનથી જોજો, એ આપણે કરવાના જ છે બધા. હવે દાખલા તરીકે મારી પાસે આ 2 માઇક્રોકુલમ અને 8 માઇક્રોકુલમ આ રીતે રકમ છે, અથવા પોઝિટિવ 2 માઇક્રોકુલમ અને માઇનસ માઇક્રોકુલમ છે. હવે કયા બિંદુ પર કુલ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે? આવા દાખલાઓ માટે વિદ્યાર્થીઓ માનક સ્વરૂપે Q1 અને Q2ની રકમ રાખવાની. જો એક પોઝિટિવ અને એક નેગેટિવ હોય તો અંદરની બાજુ અને બહારની બાજુ બે બાજુ લેવાના પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. હવે બે એક પોઝિટિવ અને નેગેટિવ, જો બંને પોઝિટિવ હોય તો બંને નેગેટિવ હોય તો ક્યાં લેવાનું? બેની વચ્ચે. હવે આ કન્ડિશન યાદ રાખજો, માનકની દ્રષ્ટિએ જોવા લઈએ તો Q1 Q2, એટલે આની આ બાજુ P બિંદુ આગળ અને એક અંદરની બાજુ P બિંદુ આગળ, એટલે બે આપણે સમજૂતી મળશે. દાખલા તરીકે તમને R આપેલું હોય, આ અંતર X શોધવાનું છે. હવે બહારની બાજુ લઈએ એટલે આ અંતર અહીંથી અહીંયા સુધી R+X અને આ અંતર X, ત્યારે 2 શક્યતાઓ મળશે અને એ વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે શોધી શકાય, E=E1+E2. હવે ઓલરેડી શોર્ટકટ ટેકનિક ઘણી બધી શીખવાડી દીધી છે, પણ ફરી યાદ કરીએ આપણે. દાખલા તરીકે Q1=Q, Q2=Q, અને Q3=Q. કેન્દ્ર પર કેપિટલ ક્યુ હોય તો કુલ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. ફરી યાદ કરો વિદ્યાર્થીઓ, આપણા જવાબ ખબર છે સાહેબ, કેન્દ્રગામી બળ 0, પણ એની સમજૂતી પ્રોપર હોવાની જોઈએ. હવે સૌથી પહેલા આ જે હોય આને આપણે ઉગમ બિંદુ તરીકે લઈ લઈએ અને એક્સ વાય એક્સ ડેશ અને વાય ડેશ આ રીતે લઈએ. હવે આના વડે લાગતું બળ નીચેની બાજુ, આના વડે લાગતું બળ આ બાજુ, આના વડે લાગતું બળ આ બાજુ. હવે આ બળ નીચેની બાજુ રહેશે એટલે એનું મૂલ્ય F=KQR² એટલે આ રકમને આપણે R ધારી લીધી છે. હવે અહીંયા જે બળ મળશે એના 2 ઘટકો મળશે, આ થીટા હોય એટલે એક્સ ઘટક કોસ અને આ હોય સાઇન થીટા, બેની રકમ મૂકો. એ જ રીતે આ થીટા લઈએ એના પણ 2 મળશે, પણ અહીંયા એક્સ ઘટક જે કોસ જે છે એ માઇનસ મળશે. આ બધાનો સરવાળો કરો એટલે પરિણામી બળ આપણને મળશે ને એ 0 મળશે. હવે આવો જ એક દાખલો લઈ લઈએ કે જેના પર આપણે પરિણામી બળની સાથે સાથે જો મૂલ્ય પણ શોધવાનું હોય તો કઈ રીતે શોધાય. હા, એના માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ જોજો કે પરિણામી બળ કયા ખૂણે શોધવાનું છે. દાખલા તરીકે -Q, 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 A, B અને C બધા ખૂણા પર બળ શોધો અને પરિણામી બળ શોધી કાઢો. બધા ખૂણા પર આ 2 ધન વીજભારિત એટલે બળ કયું લાગશે? અપાકર્ષણ બળ, એની દિશા બહારની બાજુ. હવે આ 2 એક ધન અને ઋણ, દિશા અંદરની બાજુ, આ અંદરની બાજુ. આ પરિણામી બળ FCG મળે છે, આ 2 વચ્ચેનો ખૂણો લઈ લેવાનો. આ બળ F,
આ બળ એ એટલે બે વચ્ચેનો ખૂણો કેટલાનો છે 120 એટલે આના માટે બળના બળનો સૂત્ર F = √ આ કા તો એને F સી લઈ લો એટલે કે F² + 2F F cos થીટા અને cos થીટાની રકમ 180 આ જ રીતે FC મળશે એ જ રીતે B પર લાગતું પરિણામી બળ બેની વચ્ચે એટલે એ પણ આના જેવું જ અને આ બેની વચ્ચેનો ખૂણો કેટલાનો 60 એટલે અહીંયા જે બળ મળશે એ F એ હવે ટેક્સ્ટબુક કરતા વધારે વસ્તુ છે જો ધ્યાનથી હવે આ બેના કારણે પરિણામી બળ FB FC અને આ FE આ બેના કારણે પરિણામી બળ ક્યાં મળશે એક્ઝેટ વચ્ચે હવે આની દિશા પરસ્પર વિરુદ્ધ જો બંનેનું મૂલ્ય એક સરખું હોય તો અહીંયા કેન્દ્ર પર લાગતું કુલ પરિણામી બળ F = 0 હશે એટલે આ એક સમજૂતી વધારાની એડ કરવાની છે એવા દાખલા હવે આકૃતિમાં પણ વાત કરતા હતા બીજા ઇલેક્ટ્રોનનું જો મુક્ત પતન થતું હોય તો નીચે ધન વિદ્યુત ભાર હોય તો જ મુક્ત પતન થશે જો ઋણ વિદ્યુત ભાર હોય તો મુક્ત પતન થાય નહીં જો પ્રોટોનનું મુક્ત પતન થતું હોય જો નીચે ઋણ વિદ્યુત ભાર હોય તો જ મુક્ત પતન થશે નહીંતર નહીં થાય એટલે આવા દાખલાઓ માટે ખાસ કરીને દિશા પણ યાદ રાખવાની છે એની સાથે સાથે પરિણામી મૂલ્ય પણ યાદ રાખવાનું છે હવે વધારેથી વધારે પોસિબિલિટીઝ કઈ છે એ પણ ચેક કરી લઈએ આ તો ત્રિકોણ માટે હવે ચોરસ માટે આવા દાખલાઓ પણ જોઈ લઈએ છીએ વિદ્યાર્થીઓ ફટાફટ જો આપણી પાસે ચોરસ હોય એ બી સી ડી ક્યુ 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 અને ક્યુ બધા તો આના માટે લઈએ બી પર લાગતો પરિણામી બળ લઈએ હવે બી પર લાગતો પરિણામી બળ આની દિશા આ બાજુ આની દિશા આ બાજુ કેમ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે આ બહારની બાજુ દિશા આ મળશે આ આપણને એ વડે લાગતું બળ આ આ બેનું પરિણામી બળ ક્યાં મળશે વચ્ચે પણ આના કારણે પણ પરિણામી બળ મળશે એટલે આ બે બળનો સરવાળો થઈ જાય છે પણ આ જો અંતર L આ અંતર H એટલે પાયથાગોરસ પ્રમેય મુજબ આ અંતર આપણે શોધી શકાય છે આવા પ્રશ્ન યાદ રાખો બીજી વસ્તુ કો વિદ્યાર્થી જે આપણે ઓલરેડી ફર્સ્ટ ચેપ્ટરમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના જેટલા દાખલાઓ છે એ દાખલાઓ પ્રોપર નિયમિત રૂપે રોજની રોજ મહેનત કરશો તો જ આવડશે બીજી વસ્તુ જેટલા પણ દાખલાઓ છે એક્ઝામમાં જો દાખલાઓ પૂછાય રકમ ધ્યાનથી વાંચજો જો રકમ વેરી કરેલી હોય જો રકમ બદલાયેલી હોય તો એનો જવાબ પણ બદલાઈ જશે ઓકે હવે બીજી વસ્તુ જે આપણે ગૌસના ઉપયોગો લઈએ છે ત્રણ ઉપયોગો છે એમાં પણ ખાસ કરીને આપણે યાદ કરો કે જે ત્રણ ઉપયોગો ઓલરેડી એનસીઆરટી ટેક્સ્ટબુક પણ છે પણ ચોથો ઉપયોગ નક્કર ગોળા માટેનો પણ છે એટલે જ્યારે પણ આપણે આલેખની વાત કરતા હોઈએ તો એના માટે પોલર ગોળા માટે અને નક્કર ગોળા માટે વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય જે છે એ જો આ વિદ્યુત ક્ષેત્ર અને આ આ હવે હું પોલા ગોળા માટે કહું તો અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 મેક્સિમમ મૂલ્ય E max એની સપાટી પર પડે છે એટલે સ્મોલ r is equal to capital R અને સપાટીથી જેમ જેમ ઉપર જાઓ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે છે આ પોલા ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર અને અંતર વચ્ચેનો આલેખ છે આ સમજૂતી બે વચ્ચેનો સંબંધ દર્શાવે છે કે સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ થાય છે પણ અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 થાય છે આ પોલા ગોળા માટે એ જ રીતે જો નક્કર ગોળા માટે લઈએ તો વિદ્યાર્થીઓ ધ્યાનથી જુઓ હવે આ નક્કર ગોળા માટે ગ્રાફ એટલે અંદરની કેન્દ્રથી સપાટી સુધી જઈએ એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધે છે અને સપાટીની ઉપર જાઓ એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય r² ના સમપ્રમાણમાં ઘટે છે વિદ્યાર્થીઓ ખાસ કરીને ધ્યાનથી સાંભળજો કે આવા જે આલેખ જે હોય ઊર્જા માટેના હોય અથવા બે કોઈ પણ ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ હોય ત્યારે x અને y ઘટકના જે મૂલ્યો હોય એના એકમની સાપેક્ષ બદલાશે દાખલા તરીકે હું જો આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જો મહત્તમ મૂલ્ય લેતો તો પણ મને એ સપાટી પર જ મળશે એનું કારણ એક પણ છે કે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર રેખા હોય છે
અને હંમેશા યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સપાટીને લંબવત હોય છે. લંબવત એટલે એની દિશા કાં તો અંદરની બાજુ કાં તો બહારની બાજુ. હવે અંદરની બાજુ અને બહારની બાજુ હોય તો એના માટે એક વસ્તુ યાદ રાખજો, જે અંદરની બાજુ જે દિશા હોય એને ક્રોસ વડે અને બહારની બાજુ જે દિશા હોય એને ડોટ વડે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓની વાત કરતા હતા, તો યાદ કરો, ફટાફટ યાદ રાખો, મને શું કીધેલું, કોઈ પણ બિંદુ પર દોરેલ સ્પર્શક તેની દિશા દર્શાવે છે. પહેલી લાક્ષણિકતા આ પહેલી. બીજી લાક્ષણિકતા, બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ આગળ કેટલી દિશાઓ મળશે, બે, જે શક્ય નથી. ત્રીજો, બંધ ગાળો રચતી નથી. ચોથી, દિશા ધનથી ઋણ. પાંચમી લાક્ષણિકતા, કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ તે ક્ષેત્રની પ્રબળતા દર્શાવે છે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક છે, એટલે અહીંયા તીવ્રતા વધારે અને અહીંયા તીવ્રતા એની ઓછી થશે. હવે ધ લાસ્ટ વન, કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. આ લાક્ષણિકતાઓ આ રીતે યાદ રાખવાની ટેકનિક છે. એટલે આપણે ઓલમોસ્ટ જોવા જઈએ તો છ લાક્ષણિકતા, જો આ ત્રણ ગુણમાં પૂછાય તો છ ની છ લાક્ષણિકતાઓ, જો બે ગુણમાં પૂછાતું હોય તો એટલીસ્ટ મિનિમમ ચાર લાક્ષણિકતાઓ હોવી જોઈએ. વિદ્યાર્થીઓ, ફર્સ્ટ ચેપ્ટરમાં ઓલરેડી આપણે દરેક વિદ્યાર્થીઓને કહીએ છીએ કે કોઈ પણ સેશન્સ હોય, એ બી સી ડી કાં તો ઇંગ્લિશ મીડિયમ હોય, આ ચેપ્ટરના રિવિઝન તો થાય જ છે, એની સાથે સાથે તમારે લાઈવ ક્લાસીસ પણ થશે. એ લાઈવ ક્લાસીસમાં પર્ટિક્યુલર ચેપ્ટરમાં જે પણ ટોપિક અથવા જે પણ શબ્દમાં ન ખબર પડી હોય તો તમે એ લાઈવ લેક્ચર્સમાં પૂછી શકો છો. ઓલરેડી આ જે રીતે લેક્ચર્સ આપણે રિવિઝન્સમાં ફાસ્ટ ફોરવર્ડમાં બધું કવર કદાચ ન થતું હોય, પણ જે ક્વેશ્ચન બેંક જે છે એ ક્વેશ્ચન બેંકમાં શોર્ટ ક્વેશ્ચન્સ હોય કે થિયરિટિકલ હોય કે દાખલા હોય એ તમે પૂછતા રહેજો. બીજી વસ્તુ કે જ્યારે પણ ચેપ્ટર વાઇઝ જો આપણે લાઈવ લેક્ચર્સ આવીએ તો સૌથી પહેલાં લાઈવ લેક્ચર્સમાં આપણે ચેપ્ટર વન અને ટુ આ જે ડાઉટ છો એ કરીશું. વન અને ટુમાં પણ પ્રથમ પ્રાથમિકમાં ચેપ્ટર એ અને પછી બીજાના જે ડાઉટ હોય એ કરીશું. ચેપ્ટર ટેક્સ્ટબુક વર્ડ ટુ વર્ડ યાદ રહેવું જોઈએ વિદ્યાર્થીઓ, ઓકે. હવે એની સાથે સાથે મેં તમને ઓલરેડી આ એક્ઝામ માટેની પણ પેટર્ન કહી દીધી છે. 5 માર્ક્સનો ક્વેશ્ચન ફર્સ્ટ ચેપ્ટરમાંથી નહીં પૂછાય. હવે જ્યારે પણ બીજો લેક્ચર આવશે તો બીજા ચેપ્ટર માટે આ જ રીતે, ત્રીજા ચેપ્ટર માટે, ચોથા, બારમા અને તેરમા, એટલે કે લાસ્ટ સેશન સુધી જ વિડીયો જોતા રહેજો. અને લાસ્ટ સેશનમાં કઈ રીતે ક્વેશ્ચન બેંકમાંથી પ્રશ્નો થાય છે પણ ડાયરેક્ટલી પ્રશ્નો નહીં કહેવામાં, ક્વેશ્ચન બેંક માત્ર અને માત્ર સમજૂતી છે. 80% ક્વેશ્ચન્સ એવરેજ ટેક્સ્ટ્યુઅલ હશે પણ 20% ક્વેશ્ચન્સ ટ્વિસ્ટેડ હશે. એટલે વિદ્યાર્થીઓ પ્રોપર ડેડિકેટેડલી મહેનત કરજો અને ખાસ કરીને સ્કૂલમાં જે ઇન્ટરનલ એક્ઝામ્સ લેવાય છે જો આ માર્ક્સ બોર્ડમાં જશે તો એ પ્રમાણે તમારા અત્યારની મહેનત તમને દેખાશે. એટલે મહેરબાની કરીને આજે ફર્સ્ટ જે ટેસ્ટ જે છે એના માટે પ્રોપર મહેનત કરજો, ઓકે. વિદ્યાર્થીઓ ડાઉટ્સ હોય તો ઓલરેડી લાઈવ સેશન્સ અથવા મેસેજ કરજો, ઓકે. વિદ્યાર્થીઓ આજ માટે આટલું જ. થેન્ક યુ.